સુરત મહાનગરપાલિકાના બજેટમાં ભાજપ શાસકોએ શહેરીજનોને આપી સૌથી મોટી રાહત, જેમાં મનપાના 8,718 કરોડના બજેટમાં 220 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા નાણાકીય વર્ષ 2024-25ના 8,718 કરોડ રૂપિયાનું રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટ પર સ્ટેન્ડિંગ કમિટીએ તારીખ 7 અને 8 ફેબ્રુઆરીના રોજ ચર્ચા અને સુધારા વધારા રજૂ કર્યા હતા, જેમાં મૂળ બજેટમાં રૂપિયા 55 કરોડનો વધારો તથા કેપિટલ બજેટ આવકમાં 106 કરોડનો વધારો કરાયો છે. ઉપરાંત રેવન્યુ ખર્ચ મૂળ બજેટમાં 4,597 કરોડ હતો, તેમાં 59 કરોડનો વધારો કરીને કુલ્લે રૂપિયા 4,646 કરોડ કરી દેવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં માટે 29 જાન્યુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા 8,718 કરોડના બજેટમાં શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4,121 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મોટાભાગના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ પર આધારિત છે. તે સિવાય વોટર, મેટ્રો, સ્ટીમ હાઉસ, ફ્લોડિંગ, સોલર પેનલ સહિત નવા વિકાસ કાર્યો બજેટમાં મૂકવામાં આવ્યા છે. 2 દિવસની મેરેથોન ચર્ચા બાદ સ્થાયી સમિતિની રૂપિયા 2.20 કરોડના વધારા સાથે મંજૂર કરાયેલા બજેટમાં 2 નવા ફ્લાયઓવર બ્રિજ તેમજ આરોગ્ય કેન્દ્રની જોગવાઈ કરવામાં આવી છે. સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ દ્વારા પત્રકાર પરિષદમાં બજેટમાં કરાયેલા વધારા ઘટાડા અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ સતત 2 દિવસ સઘન ચર્ચા વિચારણા કર્યા બાદ વર્ષ 2023 અને 2024ના ડ્રાફ્ટ બજેટમાં વધારો કરી મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ સુરત મહાનગરપાલિકાનું સને 2024-25નું 8,718 કરોડના બજેટમાં 155 કરોડનો વધારો કરી 8,873 કરોડનું સને 2024-25નું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કરેલ છે, જેમાં કેપિટલ કામો પાછળ 106 કરોડ અને રેવન્યુ કામો પાછળ 49 કરોડનો વધારો સૂચવેલ છે. વધુમાં આજ દિન સુધી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાના બાળકોને 1 યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ શાસકોના માનવીય અભિગમને પરિણામે આગામી સમયમાં 2024-25ના બજેટમાં અમે બીજા 43 કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી વિદ્યાર્થીઓને વધુ 1 યુનિફોર્મ, તે ઉપરાંત સ્પોર્ટ્સનો 1 યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તે ઉપરાંત કંપાસ બોક્સ, નોટબુક્સ અને વોટર બેગ પણ કોર્પોરેશન પૂરી પાડશે. મિલકતવેરામાં બાકીદારોને 31/3/2024 સુધીમાં એક પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવેલ છે, જેમાં જે રહેણાંક મિલકતદારો છે તે લોકોને વોરંટ અને વ્યાજમાંથી 31/3/2024 સુધીમાં જો પેમેન્ટ કરી દે તો માફી આપવામાં આવશે, અને કોમર્શિયલ મિલકતદારો તે લોકોને 50% રાહત આપવામાં આવી છે. શહેરમાં રખડતા કૂતરાઓના આતંક બાબતે એનિમલ બર્થ કંટ્રોલ પોલિસી બનાવવામાં આવી છે, જેમાં વધુ 2 ABC સેન્ટર બનાવી હાલની જે રસીકરણ અને ખસીકરણની કામગીરી છે તેને 3 ગણી ઉપરાંત કરવામાં આવશે, જેથી કરીને અંદાજે વાર્ષિક 50,000 જેટલા કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણ હાથ ધરી શકાશે.